नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे चेप्टर 5 विज्ञान सजीवनो पायानो एकम जे कोष आपेलो छे तेना विषेनी आपणे चर्चा करी लीधी। कोष विषेनी जे रचना छे ए वखते आपणे समजी ग्या हता। ए वखते मैं तमने डुंगळीना कोष केवी रीते जोई शकाय तेनी प्रवृत्ति तमने समजावी हती अने तमने ख्याल आव्यो हशे के सजीवोमां अने प्राणीओमां जे पायानो एकम छे ते कोष छे। एवी रीते कोई पण निर्जीव वस्तुनी जे वात करवामां आवे तो निर्जीव वस्तुनी वात करीए तो जेम के पत्थर छे, फर्निचर छे, लोखंड छे, तो दरेकना पायामां तमने परमाणु जोवा मळशे। ख्याल आव्यो? तो हवे आजे गई वक्ते कोष विषय ની રચના આપણે જોઈ અને એમ પણ તમને કીધેલું હતું કે જે મનુષ્ય છે તે બહુકોષીય પ્રાણી છે। મનુષ્યમાં આવેલા જે જુદા જુદા અંગો છે તે જુદા જુદા કોષોના બનેલા હોય છે। જેમ કે તમને ઉદાહરણ આપ્યું હતું કે આપણા શરીરની અંદર ફેફસા, હૃદય આ ઉપરાંત જઠર આવેલું છે। હવે આપણા શરીરની અંદર આવેલા જુદા જુદા અંગો જુદા જુદા કોષોથી બનેલા હોય છે। આપણા શરીરની અંદર આવેલા જુદા જુદા અંગોનું કાર્ય પણ જુદું જુદું હોય છે। એના તમને ઉદાહરણ પણ આપ્યા હતા કે આપણા શરીરની અંદર સરળ સ્નાયુ કોષ, રુધિર કોષ, ચેતાકોષ, અસ્થિ કોષ, શુક્ર કોષ અને મેદ કોષો આવેલા હોય છે। તો હવે આજે આપણે એ ટોપિકને આગળ વધારતા કોષ શાનો બનેલો છે બરાબર। સૌ પ્રથમ આ કોષની તમે આકૃતિ જુઓ તો કોષની તમે આકૃતિ જોશો એટલે મોટે ભાગે ગઈ વખતે આપણે શું કર્યું હતું કે ડુંગળીના કોષનું જે ઓબ્ઝર્વેશન છે તે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે કર્યું હતું। ડુંગળીના કોષ ડુંગળીની જે પારદર્શક પટલની સ્લાઇડ બનાવી અને તેને માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવ્યું ત્યારે તમને દીવાલ જેવી રચના જોવા મળી જેને આપણે શું કીધું હતું કોષ કીધું હતું। તો આ કોષની અંદર મોટી મોટી ત્રણ વસ્તુ તમને જોવા મળશે। સૌ પ્રથમ કોષની જે બહારની સપાટી હશે તે બહારની સપાટી પારદર્શક હશે, તે ચરબીની બનેલી હશે, તેને કહેવાય છે કોષરસ પટલ। કોષરસ પટલ છે તે કોષરસ પટલ છે એક પસંદગીમાં પ્રવેશેલ પટલ છે કેમ કે દરેક કોષ તે જીવંત છે। કોષને જીવંત રહેવા માટે પણ પાણી, પોષણ અને ઓક્સિજનની જરૂર પડે છે એટલે આ ત્રણે વસ્તુ છે તે કોષની અંદર જઈ શકે અને જ્યારે જરૂર પડે ત્યારે બહાર આવી શકે। ખ્યાલ આવ્યો? એટલે કોષરસ પટલ છે તે આ ત્રણે વસ્તુને અંદર જવા માટેની મંજૂરી અને અંદરથી બહાર આવવા માટેની મંજૂરી આપે છે। આ ઉપરાંત વચ્ચેના ભાગમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે। કોષ કેન્દ્રની અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી હોય છે જેમ કે રિબોસોમ્સ, લાઇસોસોમ્સ, આ ઉપરાંત કોષરસ રસ અંતઃજાળ, જુદી જુદી કોષીય અંગિકાઓ કે જે કોષ કેન્દ્ર અને કોષ રસમાં આવેલી હોય તે કોષની અંદર જુદું જુદું કાર્ય કરે છે। જેમ કે મનુષ્ય છે એમાં મનુષ્યની અંદર આંખ આપેલી છે તો આંખનું કામ શું છે જોવાનું, કાન આપેલું છે કાનનું કામ શું છે સાંભળવાનું, નાક આપેલું છે તેનું કામ છે શ્વાસ લેવાનું, તે એવી રીતે જે તે કોષ છે તો કોષની અંદર પણ આ પ્રકારે જુદા જુદા કાર્યો કરવા માટે અંગો આવેલા છે જેને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે કે જે કોષ કેન્દ્રમાં પણ હોય છે અને કોષ રસમાં પણ હોય છે। અને ત્રીજો ભાગ છે તે કોષ રસ। કોષ કેન્દ્રની બહાર અને કોષ પટલની અંદર એક પ્રવાહી અવસ્થા જેવું તમને જોવા મળશે જેને કોષ રસ કહેવામાં આવે છે। આ કોષ રસની અંદર તમને જુદી જુદી કોષીય અંગિકાઓ જોવા મળશે। તમે ઘણીવાર ડીએનએ અને આરએનએ વિશે સાંભળેલું હશે તો કોષની અંદર ડીએનએ, આરએનએ, જનીન અને રંગસૂત્ર આવેલા હોય છે કોષ કેન્દ્રની અંદર। ક્યારે દરેકને એટલે મોટે ભાગે જે કોષમાં ત્રણ લાક્ષણિકતા આવેલી છે પેલું કોષ
લાંબી સાઈડ આવેલી છે તે નંબર 2 કોષ કેન્દ્ર એટલે જે કોષના મધ્યમાં આવેલું એક એવું કે જ્યાં કોષીય અંગિકાઓ આવેલી હોય ડીએનએ આરએનએ આવેલા હોય જનીન અને રંગસૂત્ર આવેલા હોય તે સ્થાન બીજું કે કોષરસ કોષરસ એટલે કોષ કેન્દ્રની બહાર અને કોષરસ પટલના વચ્ચેના ભાગમાં એક પ્રવાહી જેવું હોય છે કે જેની અંદર આ પ્રકારની કોષીય અંગિકાઓ આવેલી હોય છે કે જેને કોષરસ કહેવામાં આવે છે હવે એનું આપણે ઉદાહરણ લઈ શકાય છે જેમ કે આપણે મનુષ્ય બહુકોષીય પ્રાણી છે વનસ્પતિ બહુકોષીય પ્રાણી છે એટલે કે એક કરતા વધારે જે કોષો છે તેનાથી બનેલી રચના હવે એક વસ્તુ કે માને મનુષ્ય બહુકોષીય પ્રાણી છે તો મનુષ્યના શરીરમાં જુદા જુદા કોષો આવેલા છે આ કોષો જે પોતાનો આકાર બદલતા નથી ચોક્કસ આકાર ધરાવતા કોષો છે ખ્યાલ આવે તમને જ્યારે એક કોષ હોય જેમ કે ઉદાહરણ આપ્યું છે અમીબા બેક્ટેરિયા હોય છે બરાબર બેક્ટેરિયા હોય ફૂગ હોય એક કોષીય જેમ કે અમીબા પેરામિસિયમ ક્લેમિડો ગોનાસ આ પ્રકારના ઉદાહરણ તમારે ટેક્સ્ટબુકમાં આપેલા છે આ બધા એક કોષીય સજીવ છે એક કોષીય એટલે એક જ કોષની રચનાથી બને છે બીજા નંબરે કે અમીબાનો જે આકાર હોય છે અનિયમિત આકાર હોય છે થોડી થોડી વારે તે પોતાનો આકાર બદલતો રહે છે ખ્યાલ આવે છે એટલે અમીબાનો આકાર આના જેવો જ હોય છે એમાં પણ તમને કોષરસ પટલ કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળશે આ ઉપરાંત કોષીય અંગિકાઓ પણ તમને અમીબાની અંદર જોવા મળશે ખ્યાલ આવ્યો એટલે અમીબા અનિયમિત આકાર ધરાવે છે થોડી થોડી વારે તે પોતાના આકારમાં ફેરફાર કરે છે અને એના પછી આવે છે ચોક્કસ આકાર ધરાવતા કોષો કે જે મનુષ્ય અને વનસ્પતિઓમાં આવેલા હોય છે મનુષ્યમાં આવેલા જુદા જુદા કોષોની જો વાત કરી તો સરળ સ્નાયુ કોષ રુધિર કોષ ચેતા કોષ અસ્થિ કોષ શુક્ર કોષ અને મેદ કોષ કે જે આપણા મનુષ્યના શરીરમાં આવેલા હોય છે અને આ બધા કોષોનો જે આકાર હોય છે તે ચોક્કસ હોય છે તે પોતાના આકારમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતા નથી ચાલો એટલે હવે આપણે સૌપ્રથમ કોષરસ પટલ જે એ સમજવાનું છે કોષરસ પટલ એટલે કોષનું સૌથી બહારનું આવરણ કોષરસ પટલ મને કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ તેમજ બહાર નીકળવાની મંજૂરી આપે છે આથી તેને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે આપણે વાત કરી કરીએ છીએ તો કોષરસ પટલની સૌપ્રથમ વાત કરી છે કોષરસ પટલની હવે મેં તમને વાત કરી કે કોષરસ પટલમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ પોષણ અને પાણી આ ચારે વસ્તુ છે પોતાની ઈચ્છા પ્રમાણે અંદર જઈ શકે એટલે કે કોષરસ પટલને પાર કરી અને તે અંદર જઈ શકે છે અને ગમે ત્યારે બહાર નીકળી શકે હવે કઈ પરિસ્થિતિમાં તે અંદર જાય કઈ પરિસ્થિતિમાં તે બહાર જાય તેની ચર્ચા આપણે કરીશું પરંતુ આ ચારે ચાર જે ઘટકો છે તે કોષમાં આવન જાવન કરી શકે તેની મંજૂરી કોષરસ પટલ દ્વારા આપવામાં આવે છે માટે તેને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે ઓક્સિજનની સૌપ્રથમ વાત કરવામાં આવે તો તમને દરેકને ખબર છે કે આપણું શરીર કોષોનું બનેલું છે આપણે શ્વાસ લઈએ તો તે શ્વાસ હકીકતમાં હૃદય દ્વારા ફેફસામાં લોહીમાં ભળી અને લોહી છે તે શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડે છે તો કોષને પણ જીવંત રહેવા માટે ઓક્સિજનની જરૂર પડે છે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે તે ઓક્સિજન જે લોહી દ્વારા કોષમાં પ્રવેશશે હવે કોષની અંદર કોષીય વિઘટન થઈ અને કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થઈ છે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે કોષ ફરી પાછો લોહીમાં મેળવી દેશે અને લોહી છે તે ફરી પાછું ફેફસામાં લાવી અને ઉચ્ચ શ્વાસ રૂપે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે બહાર કાઢીએ છીએ એટલે તમને હવે ખ્યાલ આવ્યો કે કોષને જીવંત રહેવા માટે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે આ ઉપરાંત પોષણ જેમ આપણે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે પોષણ એટલે કે ખોરાક લઈએ છીએ એવી રીતે જે કોષ હોય છે તે પણ પોતાનું જીવન ટકાવી રાખવા માટે
આપણે જે ખોરાક લઈએ છીએ તે ખોરાક પોષણ સ્વરૂપે આ જે કોષમાં છે તે કોષરસ પટલ દ્વારા અંદર પ્રવેશ પામશે અને કોષ પોષણ મેળવી અને પોતાનું જે અસ્તિત્વ છે તે ટકાવી રાખે છે. બરોબર. હું બીજા નંબરે વનસ્પતિની વાત કરું તો વનસ્પતિની અંદર પણ જે પાન ઉપરના પાંદડા હોય છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને મૂળ દ્વારા શોષાયેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે. પાંદડા દ્વારા બનાવેલો ખોરાક તેના મૂળ સુધી પહોંચે તેવી પહોંચાડવાનું કાર્ય પણ કોષો દ્વારા થાય છે. એટલે આવી રીતે વનસ્પતિમાં પણ પોષણ છે તે કોષો મેળવે છે અને મનુષ્યની અંદર પણ જે આપણે ખોરાક દ્વારા પોષણ છે તે કોષો મળે છે. પણ તે પોષણ જે કોષરસ પટલ દ્વારા કોષની અંદર પ્રવેશ પામે છે. ત્રીજા નંબરે પાણીની વાત કરવામાં આવે તો અમીબા હોય એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય તેને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાણીની જરૂર પડે છે. આપણા શરીરનો 60% ભાગ છે તે પાણી છે. બરોબર. એટલે અહીંયા કોષરસની વાત કરીએ તો કોષરસની અંદર પણ મોટા ભાગની પ્રવાહી અવસ્થા છે. આ પ્રવાહી અવસ્થા છે તે હકીકતમાં પાણી છે. એટલે કોષની અંદર પ્રવેશશીલ પટલ દ્વારા કોષરસ પટલ દ્વારા પાણી અંદર આવી શકે છે અને અંદરથી બહાર જઈ શકે છે. એટલે કે વધારે સંકેન્દ્રણ ધરાવતું જ્યારે પાણી હોય ત્યારે તે અંદર આવશે અને ઓછું સંકેન્દ્રણ ધરાવતું પાણી હોય છે ત્યારે કોષની તે બહાર નીકળી જશે. એટલે કે તે પ્રસરણ ગુણધર્મ ધરાવે છે. પ્રસરણ એટલે અંદરની તરફ જે પાણીનું પ્રવેશવું તેને કહેવાય પ્રસરણ. હવે આશ્રુતિની ઘટના આપે છે. કોષરસ પટલમાં આશ્રુતિની ઘટના પણ જોવા મળશે. આશ્રુતિની ઘટના એટલે પાણી કોષમાં પ્રવેશવું. હવે એક વસ્તુ આના માટે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે કે સરદ્રા એટલે કે ખાંડનું દ્રાવણ અથવા ક્ષાર એટલે કે મીઠાવાળું પાણી. હવે ખાંડનું દ્રાવણ બનાવો તો મીઠાવાળું પાણી છે તે પણ તમે ઉપયોગમાં લઈ શકો. તો એની અંદર તમારે પ્રાણી કોષ અથવા તો જે વનસ્પતિ કોષ છે તે નાખવાનો છે અને તે નાખશો એટલે ત્રણ ઘટના બનશે. એ ત્રણે ત્રણ ઘટના હું તમને અહીંયા સમજાવું છું. દરેક ધ્યાન દેશે. સૌથી પહેલું હોય છે હાઇપોટોનિક દ્રાવણ એટલે કે અધો સાંદ્ર દ્રાવણ. હવે એક વસ્તુ વિચાર કરો કે ધારો કે બહારનું જે માધ્યમ હશે તમે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષને જેવું તમે આજે ખાંડનું પાણી અથવા મીઠાવાળા પાણીમાં નાખશો એટલે ધારો કે બહારનું પાણી છે તેની સાંદ્રતા ઓછી હશે અને અંદરનું જે કોષરસનું પાણી છે તેની સાંદ્રતા વધારે હશે. એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે બહારથી જે પાણી છે તે અંદર પ્રવેશશે અને હાઇપોટોનિક એટલે કોષરસનું જે પાણી છે તે બહાર આવી જાય અને બહાર આવી જવાને લીધે જે કોષ છે તે ચીમળી જશે એને કહેવાશે હાઇપોટોનિક દ્રાવણ એટલે કે ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ. બીજા નંબરે આઇસોટોનિક દ્રાવણ આવે છે. હવે ધારો કે આ કોષને કાંડવાળા પાણીમાં અથવા મીઠાવાળા પાણીમાં નાખવામાં આવ્યા અને કોષરસની સાંદ્રતા અને બહારની સાંદ્રતા જો બંનેની સાંદ્રતા સમાન હોય તો કોષરસ પટલ દ્વારા બહારનું પાણી અંદર નહીં જાય અને અંદરનું પાણી બહાર આવશે નહીં. કેમ કે બેની સાંદ્રતા સમાન છે અને માટે આવા દ્રાવણમાં કહેવાશે આઇસોટોનિક દ્રાવણ અથવા સમસાંદ્ર દ્રાવણ. સરખી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને સમસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે. અને છેલ્લે હાઇપરટોનિક દ્રાવણ છે તે સમજવાનું છે. હાઇપરટોનિક દ્રાવણ એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો. ધારો કે બહાર પાણી વહેવું છે અને આ જે કોષ છે તેને પાણીમાં નાખવામાં આવ્યું. હવે કોષરસની સાંદ્રતા વધારે છે અને પાણીની સાંદ્રતા ઓછી છે એટલે શું થશે કે કોષરસ પટલ દ્વારા પાણી અંદરની સંદર્ભ પ્રવેશશે અને કોષ છે તે ફૂલે જશે. કોષના ફૂલવાની ઘટના શેના લીધે થઈ તો કોષ રસની સાંદ્રતા વધારે હોવાને લીધે જે પાણીનો પ્રવાહ છે તે અંદરની તરફ આવશે માટે કોષ પોતાના કદમાં વધારો કરશે. તો આ પ્રકારના ઘટનાને કહેવાય હાઇપરટોનિક દ્રાવણ એટલે કે વધારે સાંદ્રતા ધરાવતું દ્રાવણ. એક બીજું ઉદાહરણ હું તમને આપું તો બીજા ઉદાહરણમાં તમારે એક વસ્તુ તમારે સમજવાની છે કે સૂકી દ્રાવણ
ગ્રાસ અથવા જળદાયુ, જળદાયુ એટલે તમે લીંબુ શરબત અત્યારે બહાર જ્યાં પીવો છો ત્યાં એક નાના નાના દાણા અંદર નાખેલા હોય છે તેને જળદાયુ કહેવામાં આવે છે. આપણે સુકી દ્રાક્ષ દરેકના ઘરે હોય તે એનું ઉદાહરણ લઈ પણ સુકી દ્રાક્ષ હોય છે. સુકી દ્રાક્ષની અંદર પાણીનો ભાગ હોતો નથી. હવે તમે સુકી દ્રાક્ષને જેવું પાણીમાં નાખશો એટલે એક રાત તમે રાખી મૂકશો ને એટલે તરત જ તે બીજે દિવસે સવારે જે સુકી દ્રાક્ષ છે તમને ફૂલેલી જોવા મળશે. તો કઈ ઘટના થઈ કે જેના લીધે સુકી દ્રાક્ષમાં પાણી ભરાઈ ગયું, તો તે ઘટનાને કહેવાશે આશ્રુતિની ઘટના. સુકી દ્રાક્ષની અંદર પાણી હતું નહીં, જેવું તમે પાણીમાં નાખ્યું એટલે એક રાતની અંદર જે બહારનું પાણી હતું તે અંદરની તરફ જતું રહ્યું. ત્યારે એવું અંદરની સાંદ્રતા ઓછી હતી, બહારની સાંદ્રતા વધારે હતી એટલે પાણીનો પ્રવાહ કઈ કર્યો. દ્રાક્ષના જે દ્રાક્ષ હોય છે એ દ્રાક્ષમાંથી અંદર પાણી જશે અને દ્રાક્ષ છે તે ફૂલાઈ જશે. ધ્યાનમાં રાખજો એટલે પછીનો જે ટોપિક છે તેની ચર્ચા કરીશું. થેન્ક યુ.